દ્વારા થતા જીવન પ્રસારણમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા તરફથી હું નૈયા પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારો આજનો ટોપિક છે તો રજિસ્ટર વિશેની આગળની માહિતી આપતા પહેલાં હું તમને એના વિશે થોડા લાઈવ એક્ઝામ્પલ આપી દઉં કે રજિસ્ટર એટલે શું રજિસ્ટર આપણે કોને કહીએ તો એને ગુજરાતીમાં કહીશું તો એનો અવૃત રજિસ્ટર એટલે અવૃત બરાબર છે તો અવરોધ આપણને ક્યાં જોવા મળે છે તો તમે કોઈ હાઈવે પર જતા હો અને બમ્પ આવે બરાબર છે તો બમ્પને લીધે તમારી સ્પીડ શું થાય છે ધીમી થાય છે તો ધીમી થાય છે સ્પીડ સેના લીધે બમ્પના લીધે તો બમ્પે શું કામ કર્યું એક અવરોધ તરીકેને કામ કર્યું બરાબર છે તો રજિસ્ટર એ થયું આપણા જીવંત એક્ઝામ્પલ છે બરાબર છે પણ આપણે અહીં ટેકનિકલમાં ભણીએ છીએ બરાબર તો રજિસ્ટર વિશે ટેકનિકલ શું કહેવાય એ હું તમને આગળની માહિતી આપી દઉં સૌ પ્રથમ એના સમાવિષ્ટો છે તો સમાવિષ્ટોની અંદર મેં આટલા ટોપિક એની અંદર રાખ્યા છે તમારા માટે તો પહેલાં તો આવશે રજિસ્ટરનો ઇતિહાસ તો રજિસ્ટરનો ઇતિહાસમાં શું આવશે તો આપણે જે તે વસ્તુને રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ તો એ રજિસ્ટર જ એને રજિસ્ટર જ કહેવાય એ કોણે આપ્યું અને ક્યારે આપ્યું એ વસ્તુ ઇતિહાસમાં આવશે બરાબર એના પછી આવશે રજિસ્ટરની વ્યાખ્યા તો હવે આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ રીતે જો તમે કોઈ તમારા તાલીમાર્થીઓ માટે ખાસ છે આ રજિસ્ટરની વ્યાખ્યા કારણ કે તમે હું તમને એક્ઝામ્પલ આપું રજિસ્ટર એટલે તમને એ તો ખબર પડી જ ગઈ બરાબર પરંતુ હવે તમે જ્યારે કોઈ વાયવા આપો તમારી એક્ઝામ હવે આવવાની છે બરાબર આગળ તમે ઇન્ટરવ્યૂમાં જશો ત્યારે તમને પૂછવામાં આવશે કે રજિસ્ટર એટલે શું બરાબર ત્યારે તમે એ લોકોને એક્ઝામ્પલ નહીં આપી શકો કે સર આ રીતે અમે જઈએ ને પછી અમને અવરોધ આવે એટલે એને રજિસ્ટર કહેવાય એ નહીં ચાલે ત્યાં તમારી ટેકનિકલ ડેફિનેશન કામ આવશે બરાબર તો એ વખતે આપણે રજિસ્ટરની વ્યાખ્યા એટલા માટે મેં રજિસ્ટરની વ્યાખ્યા મૂકી છે આની અંદર બીજું છે ઓમનો નિયમ તો ઓમનો નિયમ એટલે રજિસ્ટરની વ્યાખ્યાની અંદર ઓમના નિયમનો સમાવેશ થાય છે ઓમનો નિયમ એ વોલ્ટેજ કરંટ અને રજિસ્ટર વચ્ચેનો રિલેશનશીપ છે જેને આપણે ઓમના નિયમ તરીકે ઓળખીશું અને ઓમનો નિયમ કામ કઈ રીતે કરે છે એ પણ હું તમને બતાવીશ એના પછી આવે છે રજિસ્ટરના પ્રકાર તો રજિસ્ટરના પ્રકાર કોઈ નાની સર્કિટ તમે પાવર સપ્લાય બનાવતા હો તો એની અંદર નાની વેલ્યુનો રજિસ્ટર મૂકવામાં આવે છે જ્યારે કોઈ મોટી વેલ્યુનો મોટી ઇલેક્ટ્રોનિક સર્કિટ કોઈ ટીવીની સર્કિટ બનાવો આ તો કોઈ એસએમપીએસની સર્કિટ બનાવો આ તો કોઈ એમ્પ્લિફાયરની સર્કિટ બનાવો ત્યારે અંદર અંદર જુદી જુદી વેલ્યુના રજિસ્ટર મૂકવામાં આવે છે તો એ પ્રમાણે કઈ જગ્યાએ આપણે રજિસ્ટરનો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે આપણે રજિસ્ટરના પ્રકાર હોય છે એના અને એની અંદર કયું મટિરિયલ વાપરવાનું છે એના પ્રમાણે પણ એના પ્રકાર પડે છે એના પછી આવશે રજિસ્ટરના રજિસ્ટન્સનો આધાર બરાબર તો રજિસ્ટર કેટલી લંબાઈનો છે એની જાડાઈ કેટલી છે એની અંદર કયા પ્રકારનું મટિરિયલ ઉમેર્યું છે એ બધા ઉપર રજિસ્ટરની વેલ્યુ ડિપેન્ડ કરે છે બરાબર રજિસ્ટરના રજિસ્ટન્સનો આધાર એટલે રજિસ્ટરની લંબાઈ કેટલી છે એનું જે ટર્મિનલ મૂક્યા છે એ કેટલી લંબાઈના છે એની અંદર જે મટિરિયલ કોટિંગ કરીને મૂકવામાં આવ્યું છે એ કેટલી લંબાઈનું છે એના ઉપરથી આપણી એની રજિસ્ટરની વેલ્યુ નક્કી થાય છે અને એ ક્યાં વપરાશે એ પણ નક્કી થાય છે પછી આવશે રજિસ્ટરનું કલર કોડિંગ તો અમુક પ્રકારના રજિસ્ટર એવા હોય છે કે જેની ઉપર એની વેલ્યુ લખેલી હોય છે જ્યારે અમુક પ્રકારના રજિસ્ટર ઉપર એનું કોડિંગ કરેલું હોય છે ત્રણ એક બે રિંગ ત્રણ રિંગ ચાર રિંગ એ રીતે એની રીંગ મૂકેલી હોય છે જુદા જુદા કલરની બરાબર તો એ કલર કોડિંગની ઉપરથી આપણે એ રજીસ્ટર કેટલી વેલ્યુનો છે એ નક્કી થાય છે બરાબર એના પછી હું તમને ડેમો આપીશ કે રજીસ્ટરની કિંમત કઈ રીતે શોધાય કલર કોડિંગની મદદથી પણ એની વેલ્યુ શોધાશે અને બીજું મલ્ટીમીટરની મદદથી પણ એની વેલ્યુ શોધાશે બરાબર પછી એના પછી આવશે રજીસ્ટરનું ટેસ્ટિંગ હવે ટેસ્ટિંગ કેમ જરૂરી છે સૌપ્રથમ પ્રથમ તો તમે કોઈ પાવર સપ્લાય નાનો બનાવો છો તો સૌપ્રથમ શું કરીશું આપણે એના માટે કયા કોમ્પોનન્ટ કયા વેલ્યુ જરૂરી છે કયા કયા સાધનો જરૂરી છે એ ભેગા કરીશું બરાબર જેમ કે હું તમને ઉદાહરણ આપું તો પાવર સપ્લાય બનાવો છે આપણે પાંચ વોલ્ટનો તો એની અંદર એક પીસી બી મૂકીશું બરાબર પીસીબી લઈશું પછી ટ્રાન્સફોર્મર લઈશું પછી બ્રિજ રેક્ટિફાયર માટે ચાર ડાયટ લઈશું પછી એક રજીસ્ટર લઈશું પછી કેપેસિટર લઈશું પછી પાવર સપ્લાયની પાંચ વોલ્ટનો બનાવો હોય તો એની આઈસી લઈશું સેવન એઇટ ઝીરો ફાઇવ બાર વોલ્ટ બનાવો છે તમારે તો સેવન એઇટ વન ટુની આઈસી લઈશું પછી ફરીથી એક કેપેસિટર લઈશું બરાબર છે તો એટલા બધા કોમ્પોનન્ટ લીધા હવે હું ટેસ્ટિંગ નથી કરતી અને એમને જ તમને સોલ્ડરિંગ કરું કે ભાઈ ચલો આપણે આ વસ્તુનું આટલી મેં તમને વસ્તુ આપી છે એનું સોલ્ડરિંગ કરી નાખો બરાબર છે તો તમે સોલ્ડરિંગ કરી નાખશો અને પછી ટેસ્ટિંગ કરીશું તો શું થશે કદાચ કોઈ બહાર ડિફોલ્ટ કોઈ કોમ્પોનન્ટ આપણી દુકાનમાંથી ખરીદીને લાવ્યા અને ત્યાંથી જ ખરાબ હશે તો આપણે દરેક કોમ્પોનન્ટનું ટેસ્ટિંગ અલગથી કરવું પડશે અને એના માટે ટાઈમ બી જોઈશે તમે જે સોલ્ડરિંગ કરવામાં તમારી મહેનત ખરાબ કરી આપણો ટાઈમ વેસ્ટ થયો એ બરાબર અને બીજું કે તમે ચોક્કસ નહીં બતાવી શકો કે આ જ કોમ્પોનન્ટ ખરાબ છે અને બતાવી બી શકશો તો એની અંદર ટાઈમ બહુ જશે બરાબર છે તો એના કરતાં આપણે જે તે કોમ્પોનન્ટ લઈએ છીએ એના પહેલાં જ એને ચેક કરી લઈશું ટેસ્ટિંગ કરી લઈશું તો આપણે પહેલેથી જ એને બદલી નાખીશું કે ભાઈ આ કોમ્પોનન્ટ પહેલેથી ખરાબ છે તો આપણે આ કમ્પોનન્ટ નથી રાખો એની જગ્યાએ બીજું કમ્પોનન્ટ મૂકી દઈએ બરાબર એટલા માટે રજિસ્ટરનું ટેસ્ટિંગ કઈ રીતે થાય એ તો હું તમને શીખવીશ એના પછી આવશે રજિસ્ટરના ઉપયોગ બરાબર તો એના ઉપયોગ જુદી જુદી જગ્યાએ એનો ઉપયોગ જુદો જુદો થાય છે બરાબર પાવર સપ્લાયની અંદર નાની વેલ્યુનો રજિસ્ટર વપરાય છે જ્યારે એમ્પ્લિફાયર હોય અથવા તો તમારી ટીવી હોય અથવા તો એમ્પ્લિફાયર હોય ટેપ હોય તો એની અંદર વોલ્યુમ કંટ્રોલ માટે રજિસ્ટર મૂકીએ છીએ એ પણ જુદો છે તો જ્યારે વોલ્યુમ કંટ્રોલ માટે રજિસ્ટર મૂકીએ તો એને વોલ્યુમ કંટ્રોલ રજિસ્ટર કહેવાય અને જ્યારે કોઈ લોડ તરીકે રજિસ્ટર વાપરીએ મતલબ કે કોઈ આઉટપુટ ચેક કરવા આપણે રજિસ્ટરની વચ્ચે કોઈ આઉટપુટ મૂકીએ તો એને લોડ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો રજિસ્ટરના ઉપયોગો એના નામ પ્રમાણે એના ઉપયોગો બતાવવામાં આવ્યા છે હવે હું તમને આ થઈ ટૂંકમાં માહિતી હું તમને આના વિશે ડીપમાં માહિતી આપી દઉં તો સૌ પ્રથમ રજીસ્ટરનો ઇતિહાસ તો રજિસ્ટરની શોધ સોળ જૂન ઈસવીસન ઓગણીસો ઓગણસાહીઠમાં ઓટિસ બોયકિન નામના વૈજ્ઞાનિકે કરી બરાબર છે ઓટિસ બોયકિન નામના વૈજ્ઞાનિક છે સાયન્ટિસ્ટ જેમણે ઓગણીસો ઓગણસાહીઠમાં આપણા માટે રજિસ્ટરની શોધ કરી કે એની મદદથી આપણે જે તે વેલ્યુનો જે તે સર્કિટ બનાવી શકીએ છીએ એનો ઉપયોગ કરીને આપણું વોલ્ટેજ વધારે ઘટાડી શકીએ છીએ બરાબર છે હવે રજિસ્ટરની વ્યાખ્યા ટેકનિકલ ડેફિનેશન તો સૌ પ્રથમ વ્યાખ્યા તો રજિસ્ટરનો પૂરો સ્પેલિંગ હું તમને કહી દઉં તો આર ઇ આઈ એસ ટી ઓર બરાબર છે તો રજિસ્ટરનો શબ્દ એ ટુ રજિસ્ટ નામના શબ્દ પરથી આવ્યો છે આ છે એની ટેકનિકલ ડેફિનેશન રજિસ્ટર શું છે એ હું તમને કહું તો રજિસ્ટર એ એક ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ છે કે જે ઓમના નિયમને અનુસરીને ઇલેક્ટ્રોનિક સર્કિટના વીજ પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે બરાબર છે તો ઓમનો નિયમ શું છે તો વોલ્ટેજ કરંટ અને રજિસ્ટર વચ્ચેનો ડિફરન્સ છે બરાબર છે તેને અનુસરીને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કોઈ બી સાધન આપણે જ્યારે સર્કિટ બનાવીએ એની અંદર કોમ્પોનન્ટ વાપરીએ તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વાપરીએ છીએ અને એ ઇલેક્ટ્રોનિક સાધન તરીકે ઓળખવામાં આવે છે એને એટલે ઇલેક્ટ્રોનિક સર્કિટ એને ઇલેક્ટ્રોનિક સર્કિટ ઓળખવામાં આવે છે અને વીજ પ્રવાહ એટલે આપણો કરંટ હવે ઓમના નિયમને અનુસરીને ઇલેક્ટ્રોનિક સર્કિટના વીજ પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે એને રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે હવે જે કોમ્પોનન્ટને રજિસ્ટર કીધું બરાબર છે પણ એ કામ શું કરે છે અવરોધ ઊભો કરે છે તો એ અવરોધ ઊભો કરવાનો જે એનો ગુણધર્મ છે એને રજીસ્ટન્સ કહેવામાં આવે છે તો રજીસ્ટન્સની વ્યાખ્યા હું તમને આપું તો જ્યારે કોઈ પણ પદાર્થમાંથી કોઈ પણ વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના વહનના વિરુદ્ધ કરવાના પદાર્થના ગુણધર્મને રજીસ્ટન્સ કહે છે બરાબર છે જ્યારે કોઈ પદાર્થ છે કોઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એના વીજ પ્રવાહ પસાર થાય છે મતલબ કે કોઈ કરંટ પાસ થાય છે બરાબર છે ત્યારે તેનો વહનનો વિરોધ કરે છે હવે મેં તમને શરૂઆતમાં જ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ બમ્પ છે બરાબર છે તમે કોઈ નેશનલ હાઈવે પર જઈ રહ્યા છો અને બમ્પ આવે છે તો તમે બ્રેક મારો છો બ્રેક મારો છો મતલબ કે તમારી ગતિને ધીમી કરો છો એટલે ગતિ ધીમી કરો છો મતલબ કે એ કરંટ તરીકેનું કામ કરે છે બરાબર છે અને તમારો બમ્પ છે એ રજિસ્ટર છે એક તરીકેનો એ નિભાવે છે હવે બમ્પના લીધે તમારા સ્પીડ ધીમી થાય છે મતલબ કે બમ્પે શું કર્યું તમારી ગતિને ધીમી કરી તો એ જે એનો ગુણધર્મ છે એને રજિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તેની સંજ્ઞા આર છે અને તેનો સિમ્બોલ મેં તમને બતાવ્યું છે આ રીતે એક્ઝેક્ટ પાથ છે એ રીતે એનો સિમ્બોલ છે અને તેનો એકમ ઓમ છે હવે ઓમના નિયમનો અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઓમના નિયમને અનુસરીને એ વીજ પ્રવાહનો વિરોધ કરે છે એટલે મેં અહીંયા ઓમના નિયમ તમને સમજાવવાનું થોડીક કોશિશ કરી છે બરાબર છે તો ઓમનો નિયમ શું છે તો અચળ ઉષ્ણ તાપમાનની સર્કિટમાંથી પસાર થતો કરંટ સર્કિટને આપેલા સપ્લાય વોલ્ટેજના સમ પ્રમાણમાં અને રજીસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર છે તો પહેલાં અચળ ઉષ્ણ તાપમાન એટલે શું એ ટર્મ્સ હું તમને સમજાવી દઉં તો અચળ ઉષ્ણ તાપમાન એટલે કે જેટલું ટેમ્પરેચર હોય એટલું ને એટલું છેક સુધી તમે જ્યારે પૂરો પ્રેક્ટિકલ કરતા હો એ દરમિયાન જળવાવું જોઈએ સપોઝ તમે પ્રેક્ટિકલ ચાલુ કર્યું ત્યારે ત્રીસ ટેમ્પરેચર છે ત્રીસ ડિગ્રી બરાબર છે તો ત્રીસ ડિગ્રી જ્યારે તમે એક કલાક કે બે કલાકનો પ્રેક્ટિકલ પૂરો કરો એ દરમિયાન જળવાવું જોઈએ જો એ ના જળવાય તો તમે જ્યારે થિયરીનું કરતા હો ત્યારે એનું રિઝલ્ટ જુદું આવશે અને જ્યારે પ્રેક્ટિકલ કરતા હોવ ત્યારે એનું થોડું ઘણું વેરીએશન આવે જ છે અને આવશે કારણ કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર નથી આપણી જોડે હવે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર તમે કઈ જગ્યાએ જોયું હશે તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બધા સોનીની દુકાનમાં તો ગયા જ હશો બરાબર છે ત્યાં એના વજન કાંટાની આસપાસ શું રાખે છે કાચની પેટી બરાબર છે તો કાચની પેટી એ કેમ રાખે છે કારણ કે જો બહારનું ટેમ્પરેચરની અસર પણ એના પર પડી તો એના વજનમાં ડિફરન્સ આવશે બરાબર છે તો એ ડિફરન્સ ના આવે અને એની ચોક્કસ વેલ્યુ મળી રહે આપણને કે કેટલા જેટલા ગ્રામનો છે એ એટલા જ ગ્રામનો છે એનાથી વધારે પણ નથી ને એનાથી ઓછું પણ નથી એના કારણે તમે આપણી લેબમાં જોયું હશે કે એ બારીની જોડે આપણે વોચ લગાવીએ છીએ ત્યારે એનું ડિગ્રી જુદી બતાવે છે જ્યારે બીજી જગ્યાએ કોઈ દિવાલ પર લગાવીએ છીએ ત્યારે એની ડિગ્રી જુદી બતાવે છે બરાબર છે ડિજિટલ વોચમાં આપણે ટેમ્પરેચર જોઈએ છે તો એમાં એટલો ફરક પડે છે એક બે ડિગ્રીનો ફરક પડી જાય છે તો એ બહારનું ટેમ્પરેચર ચડ ઉતર ચડ ઉતર થતું જ રહે છે એક બે ડિગ્રીનો ફરક તો હોય જ છે બરાબર છે એના લીધે આપણા રિઝલ્ટમાં ફરક પડે છે પ્રેક્ટિકલમાં બી ફરક પડે છે અચળ ઉષ્ણ તાપમાનની સર્કિટમાંથી પસાર થતો કરંટ સર્કિટને આપેલા સપ્લાય વોલ્ટેજના સમ પ્રમાણમાં બરાબર છે તો સર્કિટને આપેલા જે વોલ્ટેજ એના સમ પ્રમાણમાં મતલબ કે વોલ્ટેજ વધશે તો અવરોધ વધશે વધશે અવરોધ ઘટશે તો વોલ્ટેજ ઘટશે બરાબર અને રજિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કરંટ છે તો કરંટ શું થશે એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને બમ્પવાળું રજિસ્ટરવાળું બરાબર છે તો બમ્પ આવ્યો ત્યારે આપણે સ્પીડ ધીમી કરી મતલબ સ્પીડ એ કરંટ તરીકેનું કામ કરે છે આપણે જ્યારે બ્રેક આપીએ છીએ તો બ્રેક શું છે તમારી કરંટ તરીકે કામ કરે છે અને રજીસ્ટર શું છે તો એ બમ્પ છે તો બમ્પ આવ્યો ત્યારે તમે બ્રેક મારીને મતલબ કે જ્યારે અવૃત્ત આવશે ત્યારે આપણે સ્પીડ ધીમી કરીશું મતલબ કે કરંટ ઓછો થશે બરાબર છે તો આ તમને આનું રિલેશન હું તમને બતાવી દઉં તો આઈ બરાબર વી અપન આર છે બરાબર છે આઈ એટલે શું છે તો સર્કિટમાંથી પસાર થતો કરંટ છે બરાબર વી શું છે તો આપેલો વોલ્ટેજ છે અને આર શું છે તો રજીસ્ટન્સ છે હવે રજીસ્ટરના પ્રકાર મેં તમને આપ્યા છે બરાબર તો રજિસ્ટરના પ્રકાર છે ચાર્ટમાં મેં તમને થોડું બ્રીફમાં સમજાવવાની કોશિશ કરી છે કે રજીસ્ટર તો એના બે પ્રકાર છે મેઇન એક ફિક્સ રજિસ્ટર બીજો છે વેરિયેબલ રજિસ્ટર બરાબર છે તો ફિક્સ રજિસ્ટરની અંદર બે પ્રકાર પડે છે વાયરવાન રજિસ્ટર અને કાર્બન રજિસ્ટર કાર્બન રજિસ્ટરની અંદર બીજા બે પ્રકાર પડે છે કાર્બન કોમ્પોઝાઇટ રજિસ્ટર કાર્બન ફિલ્મ રજિસ્ટર કાર્બન ફિલ્મ રજિસ્ટરની અંદર પણ બીજા બે પ્રકાર પડે છે મેટલ ઓક્સાઇડ રજિસ્ટર પાયરોલેક્ટ્રિક રજિસ્ટર આ જે કાર્બન રજિસ્ટર છે એની અંદર મટિરિયલના કારણે એના પ્રકાર પડ્યા છે કે કાર્બન કોમ્પોઝાઇટ કાર્બન ફીર એને મટીરિયલ બી કઈ રીતે બનાવવામાં આવ્યું છે એના ઉપરથી એના પ્રકાર પાડવામાં આવે જ્યારે વેરિયેબલ રજિસ્ટર વેરિયેબલ રજિસ્ટરની અંદર ટોટલ સાત પ્રકાર છે પોટેન્શિયો મીટર છે રિયોસ્ટેટ છે પ્રિસેટ છે ટેપ રજિસ્ટર છે એલડીઆર થર્મિસ્ટર અને પછી આવશે વીડીઆર તો આ બધાનું હું તમને ડિટેલમાં માહિતી આપી દઉં તો ફિક્સ રજિસ્ટર તો ફિક્સ રજિસ્ટરના મીન બે પ્રકાર છે એક વાયર વાઉન્ડ રજિસ્ટર અને એક કાર્બન રજિસ્ટર તો વાયર વાઉન્ડ રજિસ્ટર વાયર વાઉન્ડ રજિસ્ટર એક ઊંથી સો ઊંમ સુધીના હોય છે સિરામિક ટ્યુબ પર મશીનથી તાર વીંટાળવામાં આવે છે અને સ્પ્રેની મદદથી એની ઉપર થડ ચડાવવામાં આવે છે આ એનો ડાયાગ્રામ છે જે ઇન્ટરનલ છે આની ઉપર થડ ચડાયા પછી એ કેવો બનશે એ હું તમને ડેમો આપું રજિસ્ટરની ઉપર જે મેં તમને ઇન્ટરનલ ડાયાગ્રામ બતાવ્યો તમે સ્લાઇડમાં જુઓ છો એ ઇન્ટરનલ ડાયાગ્રામ ઇન્ટરનલ ડાયાગ્રામ તમે સ્લાઇડમાં જુઓ છો એની ઉપર જ્યારે સ્પ્રેની મદદથી થડ ચડાવવામાં આવે છે ત્યારે એ રજિસ્ટર આ પ્રકારનો બને છે

આ બે પ્રકારનું મટીરિયલ આની અંદર વાપરવામાં આવે છે કાળો કાર્બન અને રેઝિન બરાબર એને મોલ્ડ કરીને મતલબ કે એને પીગાળવામાં આવે છે અમુક ટેમ્પરેચરી અને પછી એની અંદર બનાવવામાં આવે છે પછી તારને લીડ સાથે જોડીને એને ફિનિશિંગ આપવામાં આવે છે અને તેના પર ફરીથી પ્લાસ્ટિકનું જેકેટ ચડાવવામાં આવે છે તમે આ ડાયાગ્રામમાં જોયા હશો એની અંદર છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પછી બીજું કાર્બન મિક્સ કરેલું છે અને પછી કનેક્ટિંગ લેટ્સ બહાર કાઢી છે અને આ જે બીજો ડાયાગ્રામ છે તેના પર પ્લાસ્ટિકનું જેકેટ ચડાયા પછી એ એની અંદર એ આ રીતે આપણને જોવા મળશે કાર્બન ફિલ્મ રજિસ્ટર તો એ છે મેટલ ઓક્સાઇડ અને પાયરોલેટિક રજિસ્ટર બરાબર તો મેટલ ઓક્સાઇડ રજિસ્ટરમાં શું હશે તો તેમાં ટીન ઓક્સાઇડની ફિલ્મનો ઉપયોગ કરે છે પહેલાંની અંદર કાર્બન અને રેઝિન વાપરવામાં આવ્યું હતું ત્યારે આની અંદર ટીન ઓક્સાઇડ ફિલનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ પ્લેટિનમ અને નિકલ પણ આની અંદર વાપરી શકાય છે આની અંદર પણ મેં તમને બતાવ્યું આ ઇન્ટરનલ ડાયાગ્રામ તમે અંદર જોઈ શકો છો તેની અંદર સ્પ્રિંગ હોય છે બરાબર એની અંદર રેઝિટી ફિલ્મ મૂકેલી હોય છે અને કનેક્ટિંગ લીડ્સ બહાર કાઢવામાં આવે છે અને આની પર બી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ચડાવવામાં આવે છે ત્યારે એની ફિનિશિંગ મળે છે ને આપણે જનરલી આ પ્રકારના રજિસ્ટર આપણી નાની ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વાપરીએ છીએ બીજો છે પાયરોલેટિક રજિસ્ટર બરાબર તો પાયરોલેટિક વિધિમાં નવસોથી અગિયારસો સેલ્સિયસ તાપમાનની સિરામિક રોડની ઉપર હાઈડ્રોકાર્બનની વેપર્સ લગાવવામાં આવે છે બરાબર છે તો આની અંદર આ આ એક એવો છે કે જેની અંદર હાઈ હાઈ ડિગ્રીનું ટેમ્પરેચર વાપરીને તેની તેને બનાવવામાં આવે છે બરાબર છે એની અંદર એન્ડ કેપ આ કાર્બન ફિલ્મની સ્પાયરલ અવે ટુ ગીવ્સ વેલ્યુ ઇન્સ્યુલેટિંગ કોટિંગ કરેલું છે સિરામિક રોડ છે બરાબર છે અને એના એના પણ બે છેડા કાઢેલા હોય છે હવે આવશે વેરિયેબલ રજિસ્ટર બરાબર છે તો વેરિયેબલ રજિસ્ટરની અંદર પોટેન્શિયોમીટર રિયો સ્ટેટ પ્રિસેટ ટેપ રજિસ્ટર એલડીઆર અને થર્મિસ્ટર અને છેલ્લે આવશે વીડીઆર બરાબર તો પોટેન્શિય મીટર આ પોટેન્શિય મીટર આ રીતે જોવામાં આવે છે બરાબર છે એના જે બાર નોબ બતાવે છે એનાથી તમે રજીસ્ટરની વેલ્યુ વધારી બી શકો છો અને ઘટાડી બી શકો છો બરાબર છે આ પ્રકારના રજિસ્ટર વોલ્યુમ કંટ્રોલ માટે વાપરવામાં આવે છે તમે એમ્પ્લીફાયર વાપરતા હશો બરાબર છે તો એની અંદર વોલ્યુમ કંટ્રોલ કરો છો એ આ પ્રકારનો રજિસ્ટર હોય છે આમાં જે છેલ્લા બે છેડા છે બરાબર એની વચ્ચે કનેક્શન કરેલું હોય છે અને વચ્ચેનો છેડો મૂવેબલ હોય છે એ હું તમને ઇન્ટરનલ ડાયાગ્રામ બતાવું છું તે ઇન તે રોટરી ટાઈપ કે સ્લાઇડિંગ ટાઈપના હોય છે બરાબર છે કાર્બન ટાઈપ કે વાયર બાઉન્ડના હોય છે એમાં ત્રણ ટર્મિનલ હોય છે ફર્સ્ટ અને સેકન્ડ તેમજ સેકન્ડની થર્ડ વચ્ચે વેરિએશન મળે છે તમારે જેટલી વેલ્યુ જોઈતી હોય જો પૂરી વેલ્ડિંગનું સપોઝ કે ફાઇવ કેનું રજિસ્ટર હોય તો ફાઇવ કે વેલ્ડી જોઈતી હોય તો છેલ્લા બે છેડા વચ્ચે કનેક્શન કરવાનું અને એનાથી ટુ કે કે થ્રી કે જોઈતું હોય તો વચ્ચેના બે જોડે કનેક્શન કરવાનું એ રીતે કનેક્શન કરશું તો તમને વેરિએશન મળે છે બરાબર તેમાં કાર્બનની પટ્ટીના બે છેડા વચ્ચે સહેલાઈથી ફરી શકે તેવો ત્રીજો વેરિયેબલ છેડો હોય છે બરાબર છે આનો હું તમને ડેમો આપું કે આ કેવો હોય છે છે પોટેન્શિયમ મીટર બરાબર છે આ નો છે આનાથી આપણે વોલ્યુમ કંટ્રોલ કરી શકીશું બરાબર છે તો આ છે એક બે અને ત્રણ બરાબર હવે આ એક અને બે છેડા વચ્ચે આ કેટલી વેલ્યુ નો રજીસ્ટર છે આ તમે વાંચી શકો છો બરાબર ફાઇવ કે નો રજીસ્ટર છે આ બરાબર છે હવે જો આ આ જ પહેલો છેડો અને બીજા છેડા વચ્ચે હું કનેક્શન આપીશ તો મને ટોટલ ફાઇવ કે નો રજીસ્ટર મળશે હવે હું વન અને ટુ વચ્ચે કનેક્શન આપું છું તો મને ટુ કે અથવા થ્રી કેનો મળશે અને ટુ અને થ્રી કે વચ્ચે આપું છું તો મને ઈ બે વચ્ચેનું કનેક્શન મળશે બરાબર છે તો આ છે પોટેન્શિયોમીટર હવે આની અંદરનો ડાયાગ્રામ શું છે એ હું તમને બતાવું એક લીડ છે આ ત્રીજી લીડ છે બરાબર છે હવે અહીંયા એક ત્રીજો છેડો હોય છે અહીંયા એક ત્રીજો છેડો કાઢેલો હોય છે કે જે મૂવેબલ હોય છે આ મૂવેબલ હોય છે આ તમે અહીંયા બી રાખી શકો આ અહીંયા બી રાખી શકો આ જે છેડો છે આ આ તમારો નોબ છે આ જે મેં તમને બતાવ્યો અહીંયા આ નોબ છે એ આ તરીકે કામ કરે છે હવે હું આ આમ ફેરવીશ તો આની જોડે કનેક્શન થશે આ આમ 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 મુવેબલ છે બરાબર છે તો આ આમ જશે આ આમ ફેરવીશ મતલબ કે આની જોડે કનેક્શન છે આમ ફેરવીશ તો મતલબ ક્યાં નહીં આ આખો મુવમેન્ટવાળો હોય છે કે આપણે ફેરવીશું ત્યાં જઈને અટકી જશે એનો ઉપયોગ થાય છે રેડિયો રિસિવરના વોલ્ટેજના ટોન કંટ્રોલ તેમજ વોલ્ટેજની વધઘટ કરવા માટે બરાબર છે મેં તમને એનો ઉપયોગ કરી દીધો અને આપણે બધા જ એ આ રજિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ વોલ્યુમ કંટ્રોલ માટે તમારી લેબમાં એમ્પ્લિફાયરની સર્કિટ હોય અથવા તો ગમે ત્યાં બી એમ્પ્લિફાયરની સર્કિટ હોય ત્યાં જે ઓપરેટર હોય છે વોલ્યુમને વધઘટ કરે છે બાસ બાસ ટ્રબલ હોય છે તેમાં પણ વધઘટ માટે આ પોટેન્શિયો મીટરનો જ ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે હવે છે રિયો સ્ટેટ તો રિયો સ્ટેટમાં શું હોય છે તો આ એનો ડાયાગ્રામ છે કે તેના પણ બે છેડા કાઢેલા છે અને જે વચ્ચેનો છેડો બતાવ્યો છે એ મૂવેબલ હોય છે હવે આમાં ફરક એટલો હોય છે કે એની અંદર હાઈ રેજિસ્ટન્સનો વાયર વાપરવામાં આવે છે તેના પણ ત્રણ ટર્મિનલ હોય છે અને તે સર્કિટમાં સિરીઝમાં જોડવામાં આવે છે પ્રી સેટ તો આના ત્રણ ટર્મિનલ હોય છે બરાબર છે તે આકારમાં ખૂબ જ નાના હોય છે અને પોટ જેવા જ હોય છે પણ તેને શાફ્ટની જગ્યાએ હોલ આપેલો હોય છે હવે આ હોલને આપણે ફેરવીશું કઈ રીતે જો આની અંદર હોલ આપ્યો તો આપણને ફેરવામાં તકલીફ પડશે એટલા માટે આ રજિસ્ટર ઇન્ટરનલી કંટ્રોલ માટે વાપરવામાં આવે છે જેમ કે તમારી તમે ટીવી લાયા અમુક ટાઈમ બે ત્રણ ચાર પાંચ વરસ પછી એની સ્ક્રીન નાની થવા માંડી છે તો એનું રીઝન હોય છે કે પ્રીસેટ રજિસ્ટર મધું હોય છે કે એને વોલ્ટેજ જેટલા તમારી સ્ક્રીનને જોઈતા હોય એના કરતાં ઓછા મળે બરાબર છે તો તમે કોઈ ટેકનિશિયન પાછળ લઈ જાઓ એને તો એ શું કરશે તમારી સર્કિટને ટીવીની સર્કિટને ખોલશે અને અંદર પ્રી સેટ રજિસ્ટરની અંદરથી એ ઇન્ટરનલી કંટ્રોલ સેટ કરશે તો તમારી ટીવીની સ્ક્રીન ફરીથી જેવી જોઈએ વોલ્ટેજ પૂરા મળશે એટલે જેવી પહેલાં મળતી હશે એવી મળી જશે બરાબર છે તો આ આવા પ્રીસેટ રજિસ્ટર ઇન્ટરનલી કંટ્રોલ માટે વાપરવામાં આવે છે જ્યારે જેલા પોટ ટાઇપના પોટેન્શિયો મીટર હોય છે એ એક્સ્ટર્નલી કંટ્રોલ મતલબ કે આપણે પણ એને કંટ્રોલ કરી શકીએ એ રીતે વાપરવામાં આવે છે તો હોલમાં સ્ક્રુ ડ્રાઈવની મદદથી તેની વેલ્યુને ફેરવી શકાય છે અને હોરિઝન્ટલ અને વર્ટિકલ આકારમાં તે જોવા મળે છે હવે આગળ જોઈશું ટેપ રજિસ્ટર બરાબર તો ટેપ રજીસ્ટર એ વાયર વાણું પ્રકારના હોય છે એની અંદર મટીરિયલ જે વાયર વાણુંમાં વાપરવામાં આવે છે એ જ પ્રકારે વાપરવામાં આવે છે હવે આની અંદર બે ફિક્સ ટર્મિનલની વચ્ચેથી વધુ ટેપિંગ આપી ચોક્કસ વેલ્યુના અંતરે છેડા કાઢેલા હોય છે હવે આ રજિસ્ટર છે અમુક છેડા કાઢેલા હોય છે મતલબ કે સપોઝ પાંચ કેનો રજિસ્ટર છે બરાબર છે તો પાંચ કેનો રજિસ્ટર હોય તો એની અંદર બીજા ચાર છેડા બે છેડાની વચ્ચે બીજા ત્રણ છેડા કાઢી દઈએ તો શું થશે એ બે બેની વચ્ચે બે વેલ્યુ મળશે બીજી બેની વચ્ચે ત્રણ વેલ્યુ મળશે મતલબ કે એ બે વચ્ચેનું રજિસ્ટન્સ ઓછો મળશે વધારે મળશે એવું થશે બરાબર છે આની મેં તમને આકૃતિ બતાવી છે એમાં બે રજિસ્ટન્સની વચ્ચે એક છેડો કાઢેલો છે જે ટેપિંગ કરેલો હોય છે આની અંદર જરૂરી નથી કે એક જ છેડો કાઢેલો હોય બરાબર આ મેં એક બતાવી છે તમને એની અંદર બે બી કાઢી શકાય ત્રણ બી કાઢી શકાય બરાબર છે તો આ શું થયું કે ટેપિંગ કરેલું છે મતલબ કે એ બે વચ્ચેની વેલ્યુ ફિક્સ કરી દીધી છે આપણે કે આ જગ્યાએ હું કનેક્શન કરીશ તો મને આટલું જ મળશે આ જગ્યાએ કરીશ તો આટલું જ મળશે બરાબર છે તેની અંદર પછી ઇન્સ્યુલેટરનો પડ ચડાવવામાં આવે છે અને પંખાના રેગ્યુલેટરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે તો આ ટેપિંગ રજિસ્ટર છે બરાબર છે તો બે છેડા આપેલા છે તો હવે આપણે પંખાના રેગ્યુલેટરમાં એકથી પાંચ સુધી પંખો ધીમે અથવા વધુ કરી શકીએ છીએ બરાબર છે તો છેલ્લા બે કને વચ્ચે કનેક્શન છે મતલબ કે રજીસ્ટન્સ એકદમ વધુ છે વધુ છે મતલબ કે તમારો પંખો એક ઉપર ફરશે બરાબર છે એનાથી પછી એક ટેપિંગ કરેલું છે તો એ બે વચ્ચે કનેક્શન રાખશો તો પંખો બે ઉપર ફરશે મતલબ કે અવરોધ ઓછો થયો એ રીતે તમારા પંખાની અંદર રેગ્યુલેટરમાં ટેપિંગ રજિસ્ટર વાપરવામાં આવેલું હોય છે કે જેની વેલ્યુ ફિક્સ ભાઈ વન કે આપીશ તો પંખો વધુ ફરશે ટુ કે આપીશ તો પંખો ધીમો થઈ જશે થ્રી કે આપીશ તો વધુ ધીમો થશે ફોર કે આપીશ તો એનથી વધુ ધીમો થશે બરાબર છે એટલે એની અંદર હાઈ લો વન ટુ થ્રી ફોર એ રીતનું આપણને વેર્યુએશન પણ આપેલું હોય છે કે જેથી આપણને સરળતા પડે હવે આવશે એલડીઆર બરાબર છે તો એલડીઆર એલડીઆરનું પૂરું નામ છે લાઇટ ડિપેન્ડેટ રજિસ્ટર તો રજિસ્ટર એટલે શું એ તો તમને અત્યાર સુધીમાં મેં માહિતી આપી એમાં ખબર પડી જ ગઈ હશે બરાબર છે હવે ડિપેન્ડન્ટનો મતલબ હું તમને સમજાવું તો ડિપેન્ડન્ટ એટલે શું બરાબર ડિપેન્ડન્ટ એટલે કે બીજા પર આધાર રાખવો બરાબર છે આપણા તાલીમાર્થીઓ છે કંઈ બી તમે બીજા પર આધાર રાખો છો ને કે મેડમ પેલો પેલો લખશે તો જ હું લખીશ મેડમ આ લખશે તો જ હું લખીશ મેડમ એને આકૃતિ નથી દોરી એટલે હું નથી દોરવાનું બરાબર છે ને તો ડિપેન્ડન્ટ રજીસ્ટર મતલબ કે તમે લોકો બીજા પર આધાર રાખો છો તો એવું ના હોવું જોઈએ હવે લાઇટ ડિપેન્ડેન્ટ રજીસ્ટર તો રજીસ્ટરમાં પણ એવું છે કે એ લાઇટ ઉપર આધાર રાખે છે મતલબ કે જ્યાં વધુ લાઇટ હશે તો એનો રજિસ્ટન્સ ધીમે ધીમે ઓછો થશે ઓછી લાઇટ હશે તો એનો રજીસ્ટન્સ વધુ થશે બરાબર છે તો રજીસ્ટરના રજિસ્ટન્સનો આધાર લાઇટની તીવ્રતાના વધઘટ પર રહેલો હોય છે બરાબર છે હવે છે થર્મિસ્ટર તાપમાન પર આધાર રાખે છે બરાબર છે તેના બે પ્રકાર છે પોઝિટિવ ટેમ્પરેચર કો અને નેગેટિવ ટેમ્પરેચર કો હવે પોઝિટિવ ટેમ્પરેચર કોઓફિશિયન્ટ એટલે કે ટેમ્પરેચર જેમ વધશે તેમ તેનું રજિસ્ટર વધશે અને નેગેટિવ ટેમ્પરેચર કોઓફિશિયન્ટ એટલે ટેમ્પરેચર જેમ વધશે તેમ તેનું રજિસ્ટન્સ ઘટશે વોલ્ટેજ ડિપેન્ડેટ રજીસ્ટર બરાબર છે તો આ પણ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે વોલ્ટેજ વધશે તો તેનું રજીસ્ટન્સ વધશે વોલ્ટેજ ઘટશે તો તેનું રજીસ્ટન્સ ઘટશે બરાબર છે આ પ્રકારનું રજીસ્ટર વૉલ્ટેજની વધઘટને કંટ્રોલ કરવા માટે વાપરવામાં આવે છે હવે જોઈશું રજીસ્ટરના રજિસ્ટન્સનો આધાર બરાબર છે તો આપણે કોઈ રજીસ્ટર બનાવ્યો બરાબર છે તો એ રજીસ્ટરની લંબાઈ કેટલી રાખી છે એની અંદર કનેક્ટિંગ લીડ્સ જે વાપરી છે એ કેટલી લંબાઈની છે બરાબર છે અને અને એની જાળ કેટલી છે એની અંદર મટીરિયલ મેં કયું વાપર્યું છે અને એ તા એ તાપમાન ઉપર કેટલા સુધીનું તાપમાન એ સહન કરી શકશે એ બધું રજિસ્ટર વાપરવામાં આવે છે જ્યારે કોઈ સર્કિટ પૂરેપૂરી સર્કિટ બની જાય બરાબર છે તેના એના સ્પેસિફિકેશન આપણે તૈયાર કરીએ છીએ કે ભાઈ આ આ વસ્તુ મેં બનાવી તો કોઈ પણ વસ્તુ તમે લાવ અથવા તો એના તમે ધ્યાનથી વાંચજો તો એની અંદર સ્પેસિફિકેશન આપેલા હોય છે કે ભાઈ આ વસ્તુ આટલા ટેમ્પરેચર સુધી ચાલી શકશે એનાથી વધુ કદાચ તમે ટેમ્પરેચરમાં લઈ જશો તો એ ડેમેજ બી થઈ શકે છે બરાબર છે તો જ્યારે કોઈ બી વસ્તુ નવી બને છે તો એનું ટેસ્ટિંગ અને સ્પેસિફિકેશન પ્રમાણે એનું ચેક પણ કરવામાં આવે છે કે એ એટલું ટેમ્પરેચર ખરેખર સહન કરી શકે છે કે નહીં તો આ જે તે એક એક રજિસ્ટરનું સ્પેસિફિકેશન થઈને એ આખો જ્યારે ડેમો બને છે ત્યારે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે તો આ રજિસ્ટન્સ કયા કયા પર આધાર રાખે છે એની હું તમને ડીપમાં માહિતી આપું તો પહેલું છે વાયરની લંબાઈ લેન્થ લેન્થ ઓફ વાયર બરાબર છે તો જેમ તારની લંબાઈ વધુ હશે તેમ આપણો અવરોધ વધુ હશે બરાબર જેટલી લંબાઈ વધુ તેમ આપણને જવામાં વાર વધારે લાગશે બરાબર છે તો લંબાઈ વધુ તેમ અવરોધ વધુ લંબાઈ ઓછી તેમ અવરોધ ઓછો બરાબર છે તેથી આર પ્રપોઝનલ ટુ એલ બરાબર છે આર એટલે શું છે કે રેઝિસ્ટન્સ એલ શું છે તારની લંબાઈ તારની જાડાઈ એ બરાબર તો આ શું છે ક્રોસ સેક્શન એરિયા તો તારની જાડાઈ વધુ તેમ અવરોધ ઓછો આ તમને એમ લાગશે કે તારની જાડાઈ વધુ અને અવરોધ ઓછો મતલબ કે તારની જાડાઈ વધુ મતલબ કે તમે કોઈ એનો એક્ઝામ્પલ આપી દો કે તમે હાઈવે પર જાઓ છો બરાબર તમારા માટે જગ્યા વધુ છે મતલબ કે એની જાડાઈ વધુ છે બરાબર તો શું થશે તમને જવામાં સરળતા પડશે મતલબ કે તમારા માટે અવરોધ ઓછો થઈ ગયો એટલા માટે તારની જાડાઈ વધુ તેમ અવરોધ ઓછો તારની જાડાઈ ઓછી તેમ અવરોધ વધુ બરાબર એટલે આર પ્રપોઝનલ અપન એ આર શું છે રજીસ્ટન્સ છે એ શું છે તારની છે હવે ધાતુના પ્રકાર ટાઈપ્સ ઓફ મટીરિયલ તો મેં રજીસ્ટર જે બનાવવામાં આવ્યું છે એ કયા મટીરિયલનો બનાવવામાં આવ્યો છે એના પરથી છે કોપર અને આયર્ન બંનેની અવરોધકતા અલગ અલગ હોય છે કોપર વાપરીએ તો એનું રજીસ્ટન્સની વેલ્યુ જુદી થઈ જશે ત્યારે હું આયન વાપરીશ તો તેની જુદી થઈ જશે અવરોધકતા અલગ અલગ હોઈ શકે છે માટે તેનું રજીસ્ટન્સ તેના મટીરિયલ ઉપર આધાર રાખીએ છીએ હવે તાપમાનની અસર ટેમ્પરેચર કોઅફિશિયન્ટ બરાબર છે તો આ ટેમ્પરેચર કોઅફિશિયન્ટ ત્રણ પ્રકારના હોય છે ફર્સ્ટ છે પોઝિટિવ ટેમ્પરેચર કોઅફિશિયન્ટ સેકન્ડ છે નેગેટિવ ટેમ્પરેચર કો ઓફિશિયન્ટ અને થર્ડ છે ઝીરો ટેમ્પરેચર કો ઓફિશિયન્ટ બરાબર તો પોઝિટિવ ટેમ્પરેચર કો ઓફિસિયન્ટ જેમ ઉષ્ણ તાપમાન વધે તેમ અવરોધ વધે છે બરાબર છે તો ઉષ્ણ તાપમાન મતલબ કે તમારું તાપમાન તાપમાનની અસર વધે તેમ અવરોધ વધે છે તાપમાનની અસર ઘટે તેમ અવરોધ ઘટે એને પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ કહેવાય નેગેટિવ ટેમ્પરેચરમાં એનાથી ઊંધું હોય છે જેમ અવરોધ વધે તેમ ઉષ્ણ તાપમાન વધે તેમ અવરોધ ઘટે છે અને ઉષ્ણ તાપમાન ઘટે તેમ અવરોધ વધે છે જ્યારે ઝીરો ટેમ્પરેચર કો ઓફિશન મતલબ કે તેના પર તાપમાનની કોઈ અસર થતી નથી કોઈ ખાસ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળતો નથી એને ઝીરો ટેમ્પરેચર કો ઓફિશન કહીશું હવે આવે છે રજિસ્ટરનું કલર કોડિંગ બરાબર છે મેં જે આ વસ્તુ લખી છે કે કોકીલાનો પાલવ જરા સફેદ છે એ તમારા તાલીમાર્થીઓ માટે છે ખાસ કે તાલીમાર્થીઓને યાદ રાખવા માટે કે કોકીલાનો પાલવ જરા સફેદ છે બરાબર છે જ્યારે તમને ટેબલ યાદ કરવાનું કહીએ ત્યારે તમને સીધું જ યાદ ના રહે કે ભાઈ આ ટેબલ છે બ્લેક બ્રાઉન રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લુ વાયલોટ ગ્રે વ્હાઈટ ગોલ્ડ અને સિલ્વર આ બધા કલર છે એ એમ જ તમને ચાર્ટ તૈયાર કરવા આપીએ તો તમને યાદના રહે યાદ રાખવા માટેની આ એક ટેકનિક છે કોકીલાલનો પારો જરા સફેદ છે એની અંદર બધા કલરનો સમાવેશ થાય છે કો એટલે કાળો બરાબર છે કાળો એટલે એની વેલ્યુ છે ઝીરો જોઈ લો બ્લેક એટલે ઝીરો બરાબર છે પછી આવશે કી એટલે કથાઈ કથ્થઈ એટલે બ્રાઉન તેની વેલ્યુ થઈ ગઈ છે વન બરાબર છે લાલ એટલે રેડ બરાબર તો એની વેલ્યુ છે ટુ ના એટલે નારંગી બરાબર તો એની વેલ્યુ છે થ્રી પા એટલે પીળું એની વેલ્યુ છે ચાર લ એટલે લીલું એની વેલ્યુ છે પાંચ વ એટલે વાદળી મતલબ કે બ્લુ એની વેલ્યુ સિક્સ જ એટલે ચામલી મતલબ કે વાયલોટ એની વેલ્યુ છે સેવન અને રાખોડી મતલબ કે ગ્રે એની વેલ્યુ છે આઠ અને સફેદ મતલબ કે નવ બરાબર છે તો આ તમારા તાલીમાર્થીઓ માટે યાદ રાખવાની ટેકનિક છે કે કોકીલાનો પાલવ જરા સફેદ છે એટલે તમને આ વસ્તુ યાદ હોય બરાબર છે તો તમારે કાઉન્ટ કરી લેવાનું કે લઈ લાલ કલર છે તો બે કયા નંબરમાં આવે છે ત્રીજા નંબરમાં મતલબ કે ઝીરો વન તો એની વેલ્યુ શું થઈ ગઈ ટુ બરાબર તો આ તમારા તાદીમાથીઓ માટે યાદ રાખવા માટે છે હવે એનો ઓરિજિનલ ટેબલ કલર બરાબર આ પ્રકારનો રજિસ્ટર હોય આપણો એક બે ત્રણ ને ચાર અંદર રિંગ આપેલી હોય એમાં ફર્સ્ટ કલર શું કહે છે ઇન્ડિકેટ કરે છે બરાબર એક ડિઝિટ છે બીજો કલર પણ ડિઝિટ છે ત્રીજો કલર એનો મલ્ટીપ્લાયર છે મતલબ કે એના વડે ગુણવામાં આવે છે બરાબર અને ચોથો કલર હોય છે એ ટોલરન્સ હોય છે ટોલરન્સ એટલે એની અંદરની અશુદ્ધિ બરાબર છે કેટલા ટકા એની અશુદ્ધિ ઉમેરી છે એ હોય છે પાંચ ટકા દસ ટકા અને વીસ ટકા એની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે મતલબ કે એટલા સુધી આ પચીસ હજાર ઓમનો રજિસ્ટરની વેલ્યુ મેં તમને ઉદાહરણ આપ્યું છે બરાબર છે તો એની અંદર પાંચ ટકા અશુદ્ધિ છે મતલબ એનો મતલબ શું થયો કે પાંચ ટકા સુધી એની વેલ્યુનું વેર્યુએશન આવી શકે છે એ એનો મતલબ થાય છે બરાબર છે આ ફિગર ડાયાગ્રામ તમે યાદ રાખી લેજો આ આ પણ તમારા તાલીમાર્થીઓ માટે એક્ઝામ માટે અને આગળ બી જ્યારે તમે કોઈ કંપનીમાં જોબ માટે જાઓ અને પછી ત્યાં એક ટેકનિશિયન તરીકે કામ કરો ત્યારે રજિસ્ટર જોઈને જ તમને ખબર પડી જવી જોઈએ કે આ રજિસ્ટર આ વેલ્યુનો છે આ રજિસ્ટર એના માટે મલ્ટીમીટરની જરૂર ના પડવી જોઈએ હું તો એમ કહું છું રજિસ્ટર જોઈને જ તમને ખબર પડી જોઈએ છે કે આ રજિસ્ટર આ વેલ્યુનો છે અને આ જગ્યાએ મૂકવાથી એનું રિઝલ્ટ આ આવશે એ રીતની તમારી તૈયારી હોવી જોઈએ એના પછી હું તમને ઉદાહરણ આપી દઉં કે ફર્સ્ટ રિંગ છે આ એક એક્ઝામ્પલ લીધેલું છે બરાબર એની અંદર ફર્સ્ટ રિંગ છે એ રેડ કલર છે બરાબર છે તો રેડ કલર છે તો આપણે ચાર્ટમાં શું જોયું રેડની સામે શું છે ટુ બરાબર છે તો એનું ટુ આવશે સેકન્ડ રિંગ છે એ ગ્રીન છે બરાબર તો ગ્રીનની વેલ્યુ શું છે ફાઈવ બરાબર તો ફાઈવ મૂક્યા હવે ત્રીજો છે મલ્ટિપ્લાયર તરીકે કામ કરે છે મતલબ કે એની વેલ્યુ ટુ હશે તો આપણે ટુ ઝીરો મૂકવાના તમને હું સાદી ભાષામાં કહું તો ગુણ્યા દસની બે ઘાત બી કરાય બરાબર ગુણ્યા દસને બે ગાતમાં તમારે મિસ્ટેક થઈ શકે છે એટલે તમારે ટુ હોય તો ટુ ઝીરો એની પાછળ મૂકી દેવાના મતલબ કે પચીસો ઓમનો રજિસ્ટર થયો અને એને આપણે કિલો ઊંમાં ફેરવીએ તો ટુ પોઈન્ટ ફાઈવ કે ઓમ બરાબર વન ઓમ બરાબર દસની ત્રણ ગાત કિલો ઓમ બરાબર એક ઓમ બરાબર એક હજાર કિલો ઓમ એ રીતે ઓળખવામાં આવે છે બરાબર છે તો એની વેલ્યુ થઈ ગઈ ટુ પોઈન્ટ ફાઈવ કિલો ઓમ હવે રજીસ્ટરની કિંમત શોધીશું બરાબર છે તો રજીસ્ટરની કિંમત બે રીતે શોધી શકાય છે એક મેં તમને કલર કોડિંગનો ચાર્ટ બતાવ્યો એ કિંમત શોધવા માટેનો જ ચાર્ટ છે એની મદદથી પણ શોધી શકાશે અને બીજું છે મલ્ટીમીટરની મદદથી શોધી શકાય છે બરાબર છે તો પહેલું છે કલર કોડિંગની મદદથી એની હેલ્લી શોધવી તો કલર કોડિંગની મદદથી શોધવામાં આ એક બીજું એક્ઝામ્પલ લઈ લીધું આપણે તો ફર્સ્ટ રેન્ક છે રેડ બરાબર તેની વેલ્યુ ટુ બીજી રીંગ છે રેડ તેની બી વેલ્યુ ટુ ત્રીજી રીંગ છે ગ્રીન તેની વેલ્યુ ફાઈવ બરાબર તો ટુ ટુ અને આપણે મૂકી દીધા પાંચ ઝીરો બરાબર છે તેની વેલ્યુ થઈ ગઈ ટુ પોઈન્ટ ટુ મેગાઓ બરાબર છે એક ઓમ બરાબર દસની છ ગાત મેગાઓ એટલા માટે મેં મૂક્યું છે ટુ પોઈન્ટ ટુ મેગાઓ બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ તો ફસ્ટ રિંગ છે રેડ સેકન્ડ છે યલો ફો થર્ડ વન છે યલ્લો બરાબર મતલબ કે ટુ ફોર અને ફરીથી યલ્લોની વેલ્યુ છે ફોર એટલે ફોર ઝીરો મૂકીશું બરાબર છે તો એની વેલ્યુ થઈ ગઈ બસ્સો ચાલીસ કિલો ઊં બરાબર આની અંદર અંદરથી એક ઓમ બરાબર એક હજાર કિલો ઓમ કરીશું બરાબર તો થઈ ગયું બસ્સો ચાલીસ કિલો હવે મલ્ટિમીટરની મદદથી આ રીતે ચેક થાય એના બે પ્રોબ છે બરાબર છે એ રજીસ્ટરના બે છેડા વચ્ચે લગાવીએ તો એને જે તે વેલ્યુ બતાવશે આ જે ડાયાગ્રામ બતાવ્યો છે એ છે એનાલોગ મલ્ટીમીટર હું તમને ડેમો આપીશ ડિજિટલ મલ્ટિમીટર કારણ કે આપણે જનરલ અત્યારે લેબમાં ડિજિટલ મલ્ટિમીટર વાપરીએ છીએ એનો હું તમને ડેમો આપી દઉં કે ડિજિટલ મલ્ટીમીટરની અંદર રજીસ્ટરની ટેસ્ટિંગ અને રજીસ્ટરનું વેલ્યુ આપણે કઈ રીતે માપી શકાય આ છે મલ્ટિમીટર બરાબર છે આ અત્યારે ઓફ ઉપર છે તમે જોઈ શકો છો કે આ ઓફ ઉપર છે બરાબર છે હવે આને સેટ કરીશું એના પહેલાં હું તમને આ બધાના ફંક્શન એને મલ્ટિમીટર કેમ કહેવામાં આવે છે એના ફંક્શન હું તમને બતાવી દઉં તો મલ્ટીમીટરની અંદર એક કરતાં વધુ ફંક્શન છે વોલ્ટેજ પણ એની અંદર માપી શકાય છે કરંટ પણ એની અંદર માપી શકાય છે અને રજિસ્ટર બી એની અંદર માપી શકાય છે આ જે પ્રોપ છે એ ટ્રાન્ઝિસ્ટર માટે છે ટ્રાન્ઝિસ્ટર પીએનપી છે કે એનપીએન છે એ પણ આપણે ચેક કરી શકીએ છીએ આ જે છે એ બસ્સો આની રેન્જ છે બસ્સો ઓમથી ટુ થાઉઝન્ડ કિલો ઓમ સુધી તમે એટલી વેલ્યુના રજિસ્ટરને માપી શકો છો બરાબર છે પછી આ છે આ સિમ્બોલ જે આપ્યો છે એ ડીસી વોલ્ટેજનો છે આની મદદથી તમે ડીસી વૉલ્ટેજ માપી શકો છો એની વેલ્યુ એની રેન્જ છે બસ્સો મિલી વોલ્ટીથી એક હજાર વોટ ડીસી બરાબર છે આ જે સિમ્બોલ છે એ એસી વોલ્ટેજનો છે આની અંદર આની રેન્જ છે બસ્સો વોટ એસીથી સાતસો પચાસ વોટ એસી સુધીની તમે માપી શકો છો આ છે એ એમ્પિયરનો સિમ્બોલ છે બરાબર છે આ બસ્સો મિલી એમ્પિયરથી ટુ થાઉઝન્ડ માઇક્રો એમ્પિયર સુધીનો તમે કરંટ માપી શકો છો બરાબર આ ડીસી એમ્પિયર માપી શકાય છે આ એચએફી જે ટ્રાન્ઝિસ્ટરનો પેરામીટર છે અને એ પણ માપી શકાય છે સૌપ્રથમ જ્યારે આની અંદર આ સ્પેસિફિકેશન આપ્યા છે એના આ કોમન છે મતલબ કે એની અંદર ગ્રાઉન્ડ પ્રોપ કનેક્ટ કરીશું આ આ તમને આપ્યું છે વોલ્ટ અને ઓમ બરાબર છે તો એની અંદર જ્યારે વોલ્ટ અને રજિસ્ટર માપતા હો ત્યારે તમે આ પ્રોપની અંદર સેટ કરશો અને જ્યારે કરંટ માપવાનો હોય ત્યારે તમે આ પ્રોપ આની અંદર સેટ કરશો બરાબર એટલે ખબર પડી ગઈ કે આ મલ્ટીમીટરનો તમે ઉપયોગ કરી રીતે કરશો બરાબર છે હવે મારે આ રજીસ્ટર છે એ ચેક કરવો છે બરાબર તો હું રેન્જ રાખીશ કિલો કિલોમની બરાબર હવે આ રજીસ્ટર છે બરાબર છે આ રીતે એનો ચેક થાય બરાબર હવે આ મલ્ટિમેટ આપણને પોઈન્ટ નાઇન સેવન ઓમ બતાવ્યું છે મતલબ કે એક કિલો ઓમનો એક કિલો ઓમની આસપાસનો રજિસ્ટર હશે બરાબર હવે આની અંદર જે ડિઝિટ છે કલર એની અંદર કલર છે બ્રાઉન બ્લેક અને રેડ બરાબર છે તો બ્રાઉન બ્લેક અને રેડ એટલે બ્રાઉન એટલે વન બ્લેક એટલે ઝીરો અને રેડ એટલે ટુ એટલે બરાબર છે તો ડિજિટલ મલ્ટીમીટરનો બી મેં તમને ડેમો આપી દીધો કે ડિજિટલ મલ્ટીમીટરથી આપણે જ્યારે રજીસ્ટર ચેક કરતા હોઈએ ત્યારે કયા કયા ફંક્શન હોય છે મલ્ટીમીટર મલ્ટિમીટર એટલે કે એની અંદર મલ્ટી ફંક્શન ચેક થાય છે બરાબર છે વોલ્ટેજ બી ચેક કરી શકાય છે વૉલ્ટેજમાં બી એસી બી ચેક કરી શકાય છે ડીસી બી ચેક કરી શકાય છે કરંટ ચેક કરી શકાય છે એની અંદર બી એસી બી ચેક કરી શકાય છે ડીસી બી ચેક કરી શકાય છે પછી આવશે રજીસ્ટર તો બસ્સો ઓમથી એની વેલ્યુ છે ટુ થાઉઝન્ડ ઓમ સુધીના વેલ્યુના રજીસ્ટર બી આપણે ચેક કરીએ છીએ અને પછી આવે છે કે ટ્રાન્ઝિસ્ટર એનપીએન છે કે પીએનપી એ બી ચેક કરાય છે એટલા માટે એને મલ્ટીમીટર કહેવામાં આવે છે કે મલ્ટી ફંક્શન છે કોઈ એક વેલ્યુ માટે એને નથી બનાવ્યો કે કોઈ એક કમ્પોનન્ટ માટે એને નથી બનાવ્યો એને મલ્ટી ફંક્શન માટે બનાવવામાં આવ્યું છે એટલે મલ્ટિમીટર કહેવામાં આવે છે બરાબર છે તો આ થઈ ગયું કલર કોડિંગ અને મલ્ટીમીટરની મદદથી રજિસ્ટરની વેલ્યુ શોધી શકાશે આપણે હવે આવે છે કે રજિસ્ટરનું ટેસ્ટિંગ તો રજિસ્ટરનું ટેસ્ટિંગની અંદર ટોટલ ત્રણ પ્રકાર છે રજીસ્ટર શોર્ટ છે રજીસ્ટર ઓપન છે કે રજીસ્ટર ઓકે છે ત્રણ આપણે ચેક કરી શકીશું રજીસ્ટરનું ટેસ્ટિંગ તો રજીસ્ટર ટેસ્ટ કરીએ આપણે તો એની અંદર ત્રણ પોસિબિલિટી હોઈ શકે છે અથવા તો રજીસ્ટર અંદરથી શોર્ટ હોય શોર્ટ હોય મતલબ કે એની અંદરનું જે મટીરિયલ આપણે મૂક્યું હોય અવરોધ માટેનું એ ડેમેજ થઈ ગયું હોય અને એક સિમ્પલ વાયર તરીકે એ કામ કરતું હોય તો એને શોર્ટ કહેવામાં આવે છે રજિસ્ટર ઓપન હોય તો મતલબ કે બે જે ક વચ્ચે આપણે મટીરિયલ મૂક્યું હોય એની અંદર બ્રેક થઈ ગયું હોય મતલબ કે એ બે છેડા છૂટી ગયા હોય તો એ ઓપન તરીકે ઓળખવામાં આવે છે અને રજિસ્ટર ઓકે હશે તો એ તમને જે તે વેલ્યુ બતાવશે કે એ કેટલા વેલ્યુનો રજિસ્ટર છે બરાબર છે તો રજિસ્ટર શોર્ટ મેં તમને એનાલોગ મલ્ટીમીટરની મદદથી આ રજિસ્ટર શોર્ટ છે એ ચેક કરી રીતે કરાય જે શોર્ટ હોય તો એની અંદર રિઝલ્ટ શું આવે એ મેં તમને બતાવ્યું છે તો આ મલ્ટીમીટર છે એની અંદર બે પ્રોબ આપણે રજિસ્ટર જોડે ચેક કર્યા તો આ રજિસ્ટર શોર્ટ છે શોર્ટ છે મતલબ એ સિમ્પલ વાયર તરીકે કામ કરે છે વાયર તરીકે કામ કરે છે મતલબ કે એનો અવરોધ ખૂબ જ વધુ હશે જે તે વેલ્યુ નક્કી કરી હોય એ વેલ્યુ ના હોય અને એનો અવરોધ ખૂબ જ વધુ હોય તો એ રજીસ્ટર શોર્ટ કહેવામાં આવે છે અને તેની વેલ્યુ મલ્ટિમીટરની અંદર ઇન્ફિનિટી બતાવે તો એ રજીસ્ટર શોર્ટ છે બરાબર રજિસ્ટર ઓપન છે બરાબર તો શું બતાવશે ઓપન હશે મતલબ કે એ વચ્ચેથી બ્રેક થયો છે બરાબર તો જ્યારે મલ્ટિમીટરની મદદથી એને બે પ્રોપ્થ કનેક્શન કરીશું આપણે તો એની વેલ્યુ ઝીરો બતાવશે મતલબ કે કંઈ આપણે વચ્ચે મૂક્યું જ નથી એ એ રીતે કામ કરશે તો એ રજીસ્ટરને ઓપન તરીકે ઓળખીશું અને જો રજિસ્ટર ઓકે હશે તો એ જે તે વેલ્યુ બતાવશે આ રજિસ્ટર જે મેં તમને એક્ઝામ્પલમાં ફિગરમાં બતાવ્યું છે એ એની વેલ્યુ છે ટુ ટુ ઝીરો ઓમ બરાબર બસો વીસ ઓમનો રજિસ્ટર છે તો મલ્ટીમીટરમાં બસો વીસ એનું રીડિંગ બતાવે છે બરાબર છે તો શું થયું કે આ રજિસ્ટર ઓકે છે મતલબ કે તમે જે તે સર્કિટ કે જે તે કોમ્પોનન્ટમાં એને વાપરી શકો છો હવે છે રજિસ્ટરના ઉપયોગ તો જુદી જુદી જગ્યાએ રજિસ્ટરના ઉપયોગ જુદા જુદા થાય છે સામાન્ય પાવર સપ્લાયની સર્કિટમાં વાપરીએ અને જો એ રજિસ્ટરની વચ્ચેથી આપણે એનું આઉટપુટ લઈએ બરાબર તો એ એ કઈ રીતે કામ કરશે એ રજિસ્ટરને એનું નામ આપવામાં આવે છે પછી બીજી કોઈ સર્કિટ વાપરીએ તો એની અંદર એના કામ પ્રમાણે એનું નામ જુદા જુદા થઈ જાય છે બરાબર તો એના ઉપયોગની અંદર શું છે તો વોલ્ટેજ ડ્રોપિંગ હવે વોલ્ટેજ ડ્રોપિંગ એટલે શું ડ્રોપિંગ એટલે ઓછું કરવું જે તે સપોઝ કે એસએમપીએસની સર્કિટ છે એની અંદર ચાર છેડા કાઢેલા હોય છે બરાબર છે તો એક જગ્યાએ પ્લસ બાર વૉલ્ટેજ જોઈએ તો બીજી જગ્યાએ માઇનસ બાર જોઈએ એક જગ્યાએ પ્લસ પાંચ આપવાના હોય તો બીજી જગ્યાએ માઇનસ પાંચ જોઈતા હોય બરાબર હવે પ્લસ બારમાંથી માઇનસ પાંચ કરવા માટે વચ્ચે આપણે જે રજીસ્ટર વાપરીએ છીએ એ બધા જ રજિસ્ટરને વોલ્ટેજ ડ્રોપિંગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ વૉલ્ટેજને વધારે વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજમાં ફેરવાનું કામ કરે છે બરાબર છે તો એ શું થશે વોલ્ટેજ ડ્રોપિંગ તરીકે કહેવામાં આવે છે હવે આવે છે વોલ્ટેજ ડિવાઇડિંગ બરાબર વોલ્ટેજ ડિવાઇડિંગ એટલે કે એ બે રજિસ્ટરની સિરીઝમાં જોડી દઈએ અને સામેથી આપણે સપ્લાય આપીએ છીએ બરાબર તો શું થશે કે પા પ્લસ પાંચ વોલ્ટ મેં સપ્લાય આપ્યો અને ઉપર બે રજિસ્ટરને સિરીઝમાં ગોઠવ્યા છે પેરેલમાં ગોઠવ્યા છે તો બંને રજીસ્ટરને અડધા અડધા વોલ્ટેજ મળશે પાંચ વૉલ્ટ પાંચ વૉલ્ટનો સપ્લાય આપ્યો છે અને મેં પેરેલમાં ગોઠવ્યા તો ટુ પોઈન્ટ ફાઇવ ઉપરના રજિસ્ટર આર વનને મળશે તો ટુ પોઈન્ટ ફાઇવ નીચેના રજિસ્ટર આર ટુને મળશે બરાબર છે તો આર વન અને આર ટુને બે બે વોલ્ટેજ ડિવાઇડિંગ મતલબ કે એ બંને શું કામ કરે છે કે વોલ્ટેડને ડિવાઇડ કરે છે પાંચ વોલ્ટેજમાંથી અડધા વોલ્ટેજ કરી દે છે એટલે એનું નામ આપ્યું છે વોલ્ટેજ ડિવાઇડિંગ એ કામ એવું કરે છે વોલ્ટેજને ડિવાઇડ કરે છે એટલા માટે વોલ્ટેડ ડિવાઇડિંગ આપ્યું છે ના કરંટ એડજસ્ટમેન્ટ તો કરંટ એડજસ્ટમેન્ટ એટલે એ વોલ્ટેજ ડ્રોપિંગના જ જેવું કામ કરે છે અમુક આપણે સર્કિટમાં એલડી વાપરવાની હોય બરાબર હવે એલઈડીની કેપેસિટી છે ફાઇવ ફાઇવ મિલી એમપીઆરની બરાબર અને આપણે જે સર્કિટ વાપરી છે એની અંદર વધારે વોલ્ટેજ જોઈએ છે બરાબર તો હવે એટલાને એટલા વૉલ્ટેજ હું ડાયરેક્ટ એલઈડીને આપી દઈશ તો એલઈડી શું થશે ઉડી જશે બરાબર છે તો એને કરંટ ઓછો આપવા માટે આપણે જે રજીસ્ટર મૂકીએ છીએ એને કરંટ એડજસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે કરંટનું એડજસ્ટમેન્ટ કરે છે બરાબર છે તો આપણે એલઈડીના પ્રોટેક્શન માટે બીજું એક કામ રજિસ્ટરનું હું તમને કહી દઉં તો કરંટ લિમિટિંગ માટે બરાબર છે તો કરંટ લિમિટિંગ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે વોલ્ટેજ ડેવલપિંગ ડેવલપિંગ કે ડ્રોપિંગના જેવું સેમ જ હોય છે બરાબર છે ડેવલપ કરવાનો મતલબ કે વધુ વોલ્ટેજ હોય તો ઓછા વોલ્ટેજમાં એનું મતલબ કે એક વોલ્ટેજ છે એમાંથી બીજા વોલ્ટેજ ડેવલપ થાય છે એટલે ડેવલપિંગ નામ આપવામાં આવે છે પોર્ટ તરીકે પોટેન્શિયમિટરમાં પોટ તરીકે એટલે કે એક પોર્ટ તરીકે એટલે વેરિયેબલ રજિસ્ટર હોય છે વોલ્યુમ કલરમાં એનો ઉપયોગ હોય છે અને લોડ રજિસ્ટર તરીકે છેલ્લું છે લોડ રજિસ્ટર તરીકે એટલે હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે ફિલ્ટરની સર્કિટ છે બરાબર એની અંદર રજિસ્ટરના એક્રોસમાં જો આપણે આઉટપુટ જોઈએ સીઆર કનેક્ટ કરીએ રજિસ્ટરના એક્રોસમાં તો શું થશે લોડ રજિસ્ટર મતલબ કે રજિસ્ટરના એક્રોસમાં આપણે આઉટપુટ જોયું મતલબ કે એ રજિસ્ટર લોડ તરીકે કામ કર્યું બરાબર તો એ લોડ તરીકે કામ કરે છે એટલા માટેને રોડ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે છેલ્લે હું તમને કહી દઉં તો આ બધા રજિસ્ટર એ એ પ્રકારનું કામ કરે છે એટલે એ કામના ઉપરથી એનું નામ આપવામાં આવ્યું છે એટલે એને રજિસ્ટરના ઉપયોગો આમ તો છ મેપ બતાવ્યા છે એટલે રજિસ્ટરના ઉપયોગ જોવા જઈએ તો આની આનાથી પણ વધારે છે પણ આટલું વિશેષ છે હવે આજના આ સેશનમાં તમે મને શાંતિથી સાંભળી હશે અને આના પર આના પરથી આપને ઘણી બધી માહિતી પુરવાર થઈ હશે અને આશા રાખું છું કે આગળ પણ આપણને આ માહિતી કામ આવશે તો હું હવે આ સેશનનો અંત લાવું છું નમસ્કાર થેન્ક યુ આભાર